નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તો ડેલી બેઝ ઉપર આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વાત કરીએ ન્યૂઝની તો 11 મેના દિવસે એક અગત્યની ન્યૂઝ ઇન્ફોર્મેશન આવેલી હતી. એ બેઝિકલી જે ન્યૂઝ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે જે કામની છે, એ છે કેજરીવાલની બેલી. હાલાકી એ આપણા સિલેબસ રિલેટેડ ડાયરેક્ટલી કામની વસ્તુ નથી, પણ આપણા માટે જે કામની વસ્તુ છે એ ન્યૂઝ ઉપર. તો એ ન્યૂઝ છે ટાઈપ ઓફ બેલ, બરાબર. બેલ મળવી કમ્પલસરી છે, બરાબર. બેલ કમ્પલસરી છે સામાન્ય ચાર્જશીટમાં. બેલ મળવી કમ્પલસરી કેમ છે? તો એના માટેના બે બેઝિકલી આર્ગ્યુમેન્ટ યાદ રાખજો કે ભાઈ ભારતમાં એક તો કોઈ પણ કારણોસર કોઈ કેસ થાય, બરાબર, બે પ્રકારના કેસો, એક બેલેબલ એક નોન બેલેબલ. નોન બેલેબલને કહેવાય છે કોગ્નેસેબલ ઓફેન્સ, બરાબર, અને બેલેબલને કહેવાય છે નોન કોગ્નેસેબલ ઓફેન્સ. એવા મતલબ અપરાધની શ્રેણી જે અતિ ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે, જેમ કે મર્ડર મતલબ ખૂન, ખૂન પછી જે આતંકવાદી એક ગતિવિધિ હોય, પછી તસ્કરી, પછી માનવ તસ્કરી હોય, બરાબર, ડ્રગ હોય, ડ્રગ ટ્રાફિકિંગ, ડ્રગ સ્મગલિંગ, આ અતિ ગંભીરના શ્રેણીમાં છે. આમાં કોઈ પણ વ્યક્તિને અરેસ્ટ કરવા માટે અરેસ્ટ વોરન્ટની જરૂર નથી, બરાબર. આ બેઝિકલી નોન બેલેબલ ઓફેન્સની અંદર આવે છે, નોન બેલેબલ ઓફેન્સની અંદર આવે છે. આની અંદર એન્ટિસિપેટરી બેલ્સ મળી શકે છે જરૂર પહેલેથી, બરાબર, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ. હવે આમાં બેલ આપવી જરૂરી શા માટે છે? કારણ કે તમને કોઈ પણ અપરાધ કર્યો હોય તેવા કન્ડિશનમાં એફઆઈઆર થાય એટલે પોલીસ તમને અરેસ્ટ કરી લેશે. અરેસ્ટ કરીને તમને પેલા જેલમાં રાખશે, લોકઅપમાં રાખશે 24 અવર, બરાબર. 24 અવર જેવા 24 અવર કમ્પ્લીટ થશે, બરાબર, એટલે તમને કોર્ટમાં હાજર કરશે અને તમારી ઉપર કેસ કાર્યવાહી શરૂ થઈ જશે. પણ કેસ કાર્યવાહી ઘણી વખત લાંબી ચાલતી હોય છે, ઓલરેડી પેન્ડિંગ કેસ હોય છે. તો એવા કન્ડિશનમાં તમે હજી દોષી સાબિત થયા નથી, બરાબર, હજી તમે વિક્ટિમ છો, મતલબ હજી તમારા ઉપર કેસ ચાલે છે, ટ્રાયલ ચાલે છે, હજી તમે દોષી છો કે નહીં એ કોર્ટ નક્કી કરવાનું હજી બાકી છે. તેવા કન્ડિશનમાં તમારાથી કોઈ પણ એવી અપરાધ હોય જેમાં તમને બેલ મળી શકતો હોય તો બેલ તમને રેગ્યુલરલી મળે છે. યાદ રાખજો સીઆરપીસીની ધારા જે છે 437, 439માં રેગ્યુલર બેલ મળે છે. એક આવશે ઇન્ટ્રીમ બેલ, જે કેજરીવાલ જેને અત્યારે મળેલી છે, એમાં આવશે બેલ ગ્રાન્ટ કરવામાં આવશે પર્ટિક્યુલર એક ટાઈમ પીરિયડ માટે, પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ. તો કેજરીવાલ જેના કેસમાં આ પર્ટિક્યુલર ટાઈમ કેટલો છે? તો એ ટાઈમ છે 1 જૂન. 1 જૂન સુધી એને બેલ મળેલી છે. શેના માટે? તો કેજરીવાલ જે છે એ આમ આદમી પાર્ટીના, બરાબર, મહત્વના વ્યક્તિ છે એને, અને ઓલરેડી ત્યાં ઇલેક્શન શરૂ છે તો ઇલેક્શનનું કેમ્પેનિંગ કરીએ કે એના માટે એને બેલ આપેલી છે. હા, આ સમયમાં એ સીએમ તરીકે કે અન્ય કોઈ એક્ઝિક્યુટિવ તરીકે કાર્ય કરી શકશે નહીં, માત્ર પ્રચાર કરી શકશે, બરાબર, માત્ર શું કરી શકશે? પ્રચાર કરી શકશે. આના માટે જે ઈડીની ટીમ જે છે એને ઘણા બધા તર્ક પ્રસ્તુત કર્યા, પણ એ તર્કને સાઈડ કરતા કોર્ટે એને બેલ આપી દીધા છે. 12 છે, 1 જૂન સુધી 12 રહેશે, 1 જૂને હાજર થઈ જશે. તો ઘણી બધી વખત અહીંયા યુપીએસસીમાં એવું જોવા મળ્યું છે કે કોન્સ્ટિટ્યુશનલ વાઇઝ જે ઘણી બધી લીગલ ફ્રેમવર્ક હોય, તો લીગલ ફ્રેમવર્કમાંથી ઘણા બધા ક્વેશ્ચન બનાવેલા છે પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ધેટ્સ વાય વી આર ટોકિંગ ફોર ધીસ કન્ટેક્સ બેલ, બેલ ટાઈપ ઓફ બેલ, બરાબર. આ તમારે ખાલી યાદ રાખવાનું છે બેઝિક, અને આની ઉપર ડિટેલ ડિસ્કશન આવ્યા જ કરશે તો આપણે એ એડિટોરિયલ ફોર્મમાં જોશું. પછી આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા આપણે કરશું 12 મે, બરાબર. 12 મે સન્ડે છે, સન્ડેના દિવસે સાયન્સ ઇન ટેકના, સન્ડેના દિવસે સાયન્સ ઇન ટેકના મોસ્ટ ટાઈમપી કરંટ અફેર, મોસ્ટ ટાઈમપી કરંટ અફેર હોય છે વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપિકમાંથી. પહેલાં પહેલું છે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જે છે એ રિસ્ક વધારે છે અર્લી ડેથનું. અર્લી ડેથ મતલબમાં માની લો તમારી આયુષ્ય 60 વર્ષની હોય તો, મતલબ 58 કે 59, ઓકે, એટલે તમારે મરવાના સમય પહેલાં તમને મારી નાખે છે. અલ્ટ્રા પ્રોસેસ ફૂડને લઈને એ વાત કરેલી છે. તો એક તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ પેક ફૂડ ખાવાથી મૃત્યુના ચાન્સીસ વધી જાય છે, ઓકે. અને સીધે સીધું તમારે વધારે કંઈ લોજિક નથી વાપરવાનું, અને સીધે સીધું તમારે જોડવાનું છે. આની પહેલાંના આપણે જે કરંટ અફેરમાં ડિસ્કશન કર્યું હતું એ હતું હાઈ શુગર, હાઈ સોલ્ટ, હાઈ શુગર, ઓકે, હાઈ સોલ્ટ, શુગરની માત્રા વધારે, સોલ્ટની માત્રા વધારે અને ફેટની માત્રા વધારે. આવું કોઈ પણ ફૂડ તમે ખાશો, બરાબર, એ તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. તો અહીં આપેલું છે આની અંદર હાઈ પ્રોસેસ ફૂડની અંદર શું આવે છે, તો મીટ, પોટે, યાદ રાખજો આ પેક્ડ ફૂડની વાત ચાલે છે, બરાબર. અલ્ટ્રા પ્રોસેસ ફૂડ મતલબ પેક ફૂડ, ઓકે, પેક એટલે થેલીમાં પેક ફૂડ તમને જે મળે છે અને જો તમે ખાતા હો તોની વાત છે,
ભારતમાં જે આ ઓછું છે, ભારતની બહાર વધારે છે, પણ રિસર્ચ ઇન્ટરનેશનલ છે એટલે બધી આપણે જોઈ શકીએ. તો કેટલી વસ્તુ છે પેટ ફૂડમાં મળે? તો એક તો મીટ છે, માંસ છે, બરાબર, પોલ્ટ્રી છે, સી ફૂડ છે, બરાબર, સી ફૂડ મેક્સિમમ પેકડ હોય છે, પછી શુગર, શુગરી ડ્રિંક્સ, બરાબર, હાઈ હાઈ શુગર ડ્રિંક્સ, મતલબ આપણે જે સોફ્ટ ડ્રિંક પીએ ને એ બધી સોફ્ટ ડ્રિંક, ડેરી બેઝ ડેઝર્ટ, બરાબર, કેક, હાઈલી પ્રોસેસ બ્રેકફાસ્ટ ફૂડ્સ, બરાબર, આ બધે બધી વસ્તુ જે છે એ તમે જો તમે ખાઈ રહ્યા હોવ. ટૂંકમાં આ ઇન્ફોર્મેશન શેર કરવાનો એક જ ઉદ્દેશ છે, એક્ઝામમાં નહીં પૂછાય, આ તમારા સ્વાસ્થ્ય માટે છે. બનતી કોશિશમાં પેક ફૂડ ઓછું ખાઓ, બરાબર, મજબૂરી સિવાય ના ખાઓ, અને ખાઓ તો બહુ ઓછી માત્રામાં ખાઓ, અને એના ઉપર ઇન્ગ્રેડિયન્ટના જે વોર્નિંગ લખેલી હોય એ વાંચીને ખાઓ, અને ખાસ કરીને એક્સપાયર નથી એ જોઈને તમારે ખાવું જોઈએ. હવે અહીંયા ટી સેલ થેરાપીની વાત કરી છે ફોર કેન્સર છે, બરાબર, ટી સેલ જે છે એ સૌથી ઘાતક આપણે ઇમ્યુન રિસ્પોન્સ સિસ્ટમની અંદર બી સેલ આવે અને ટી સેલ આવે. ટી સેલ આવે એ હાઈલી ડેમેજ કરે આપણા દુશ્મન સેલો માટે, બરાબર, ટી સેલનું મહત્વ છે. તો અહીંયા કેન્સર ટ્રીટમેન્ટ માટે બોડીના જે ટી સેલ હોય છે, બન્યા કરતા હોય છે, કોઈ પણ આપણે ઇન્ફેક્શન વાળી કન્ડિશન આવે તો એ બોડીમાંથી નથી કાઢીને જે કેન્સર સેલ હશે એમાં કરીને આપણે કામ કરશું, અને એમાં બહુ સારા રિઝલ્ટ મળ્યા છે, બરાબર, કેન્સર સેલને કિલ કરવા માટે થઈ. પછી એક ઇન્ફોર્મેશન આપેલી છે, એ આપેલી છે મલેરિયા ઇન આફ્રિકા રિજન, બરાબર, એમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. હવે આ ઘટાડા થવાનું એક્ઝેક્ટ જે કારણ જે છે, ઓકે, એ રિસર્ચ કરવામાં આવી રહી છે, શું કારણથી ઘટી રહ્યું છે એમાં આપણને નવા અપડેટ મળશે, પણ કેસમાં ઘટાડો થઈ ગયો છે. તો યાદ રાખજો, મલેરિયાથી બચવા માટે આફ્રિકન રિજનની અંદર શું કરવામાં આવે છે, તો મલેરિયા મચ્છરથી ફેલાતો રોગ છે, તો મચ્છરનો ઉપદ્રવ ઘટે એવી વ્યવસ્થા કરવાની હોય છે. નાની પહેલાના લાસ્ટ સન્ડેના સાયન્સ એન્ડ ટેકની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું H1N1 H5N1 વાયરસ, જે કાઉસ હોય છે, બરાબર, ગાય હોય છે, એમાં ફેલાતું જાય છે. અને હવે જે નવી રિસર્ચ પ્રાપ્ત થઈ છે એના મતલબ કે જે હાઈલી H5N1 વાયરસથી ગ્રસિત ગાય છે એના દૂધમાં પણ આ વાયરસ જોવા મળે છે, અને આ દૂધ જેને પીશે એને પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો અહીંયા શું થાય છે કે ભાઈ જે આ વાયરસ જે છે એ દૂધની અંદર ભળી શકે છે, બરાબર, મતલબ ભળીને દૂધ પછી દૂધ પીવા લાયક રહેશે નહીં, અને પીશે એ પણ વ્યક્તિ બીમાર થશે. તો આને ફટાફટ અટકાવવું જરૂરી છે, નહીં તો આ ગાયોને, બરાબર, અને આના ગાયોના દૂધને યુઝ કરવાનું બંધ થઈ જશે, તો જે એગ્રીકલ્ચર એક્ટિવિટીમાં, પશુપાલનમાં એક ગંભીર ઝટકો લાગી શકે છે. પછી અગત્યની જે ઇન્ફોર્મેશન છે, આ તમને સ્ટેટમેન્ટ બેઝ પૂછાઈ શકે છે કે ભાઈ હેવી સ્નોફોલ, બરાબર, હેવી સ્નોફોલ એન્ડ રેન અર્થક્વેક કોઝ કરે કે નહીં. મતલબ પહેલાં તમને સવાલ એવો પૂછેલો છે કે કોઈ જગ્યાએ હેવી સ્નોફોલ થાય, બરફ પડે, હિમવર્ષા થાય કે પાણી પડે, વરસાદ બહુ પડે, તો આનાથી અર્થક્વેક થાય કે નહીં? તો આનો જવાબ અહીં આપેલો છે થશે, બરાબર. ઉદાહરણ આપેલું છે જાપાનનો નોટો પેનુસુલા, બરાબર, નોટો પેનુસુલા એરિયા પણ યાદ રાખજો. તો આની અંદર બરફ પડે, મતલબ હિમવર્ષા થાય કે પાણી પડે, તો એનાથી સરફેસ ઉપર પ્રેશર વધશે, બરાબર, સરફેસ ઉપર પ્રેશર વધશે. આ સરફેસનું વધેલું પ્રેશર જે છે એ જે સિસ્મિક વેવ છે એના માટે સસેપ્ટેબલ છે, બરાબર, અને એ અર્થક્વેક કોઝ કરી શકે છે. તો પ્રિલિમ્સમાં અર્થક્વેક એ જીએસ પેપર 1 અને જે સબ જીએસ પેપર 1 ની અંદર જીઓગ્રાફી અને જીઓગ્રાફી પ્રિલિમ્સની અંદર આ ક્વેશ્ચન બની શકે છે, વર્લ્ડ જીઓગ્રાફીની અંદર રીતે. હવે અર્થક્વેક ક્યાં ક્યાં આવી શકે છે અને કેવી રીતે આવી શકે છે. પછી આ વાત કરી છે મિક પી ઇન હિમાલયસ, બરાબર, એવી એવા પક્ષીઓ જે અવાજ કરે છે જેની પ્રેઝન્સ હોવી જરૂરી છે, પણ હાલમાં આપણી એક્ટિવિટીને કારણે, બરાબર, એમની સંખ્યા ઘટતી જાય છે, તો એમને બચાવવા માટે આપણે કંઈક કામ કરવું જોઈએ. હાલાકી એક્ઝામમાં પૂછાશે નહીં, પણ ઘણી વખત આવી ઇન્ફોર્મેટિવ કોઈ એનિમલવાળી રિસર્ચ હશે એ આપણને પૂછાઈ શકે છે. તો આપણે વાત કરી 11 મેમાં કેજરીવાલને જે બેલ મળી છે, કેજરીવાલજીને જે બેલ મળી છે, 12 મેની અંદર આપણે સાયન્સ એન્ડ ટેકના અપડેટ છે. હવે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ 13 મેનું ધ હિન્દુ એનાલિસિસ, મતલબમાં આજનું. તો આજની અંદરની પહેલા પહેલી જે ઇન્ફોર્મેશન છે એ છે એફોર્ડેબલ હાઉસિંગને લઈને ઇન્ફોર્મેશન, એફોર્ડેબલ હાઉસિંગને લઈને ઇન્ફોર્મેશન, ઓકે. તો વર્ષોથી, મતલબ આપણે આઝાદ થયા ત્યારથી લઈને અત્યાર સુધી, લેન્ડ રિફોર્મની અંદર વસાહત, બરાબર, એ અગત્યની બાબત છે. ભારતની અંદર મેક્સિમમ લોકો મધ્યમ વર્ગમાં હોય છે, મધ્યમવર્ગીય અને જે ગરીબ
પરિવારમાંથી હોય છે, તો આ પરિવારની મુખ્ય જે સમસ્યા હોય છે એ હોય છે પોતાનું પોતાનું ઘર અથવા પોતાનું પાકું ઘર. પોતાનું પાકું ઘર એટલે કોન્ક્રીટ સ્ટ્રક્ચર વાળું ઘર, આ લેવાનું મોટા મોટા સપના હશે. હવે જેને નાનું ઘર હશે, મોટું ઘર લેશે ને, જેને ઘર નહીં હોય એ ઘર લેશે, બરાબર. અને ઘર બનાવવા માટે લેન્ડ હોય તો પહેલા લેન્ડ લેશે ને, લેન્ડ ઉપર ઘર બનાવશે. અર્બન હોય કે રૂરલ હોય, અર્બન હોય કે રૂરલ હોય, ઘર બનાવવું દરેકનું સપનું હોય છે. ઘર બનાવવામાં ઘણી વખત જો તમે સામાન્ય આવક ધરાવતા પરિવારમાંથી છો તો ઘર બનાવવામાં તમારું તમામ મૂડી મિલકત બચત જતી રહેશે. અને તમે જો હોમ લોન લેશો, બરાબર, હોમ લોન માત્ર નામ માત્રની 7 કે 8% હોય છે, બરાબર. એક્ઝેક્ટલી તમારે ડબલ ભરવાની હોય છે કારણ કે એનો ટેન્યુર બહુ મોટો હોય છે. તો સરકાર આની અંદર શું કરે છે, આવા વધતા ઘરના ભાવમાં, બરાબર. હવે અહીંયા ઇકોનોમી વાળા ફેક્ટર આપણે ડિસ્કસ નથી કરતા કે મકાનના ભાવ કેમ વધતા હોય છે, બરાબર. મકાનના ભાવ વધવાનું કારણ શું હોય છે, સામાન્ય વ્યક્તિ મકાન ખરીદી નથી શકતો, બરાબર, મેઇન એરિયામાં, બરાબર. અહીંયા મેઇન એરિયાનો મતલબ થશે સિટી એરિયામાં. વિલેજ એરિયામાં પોસિબલ હોય છે, વિલેજ એરિયામાં ભાવમાં કોઈ એટલો બધો વધારો થતો હોતો નથી, એ સામાન્ય ભાવ હોય છે. પણ સિટી એરિયામાં તમે જાઓ, બરાબર, ખાસ કરીને તમે સાંભળેલું હશે બેંગ્લોર, મુંબઈ, દિલ્હી, 10 બાય 10, બરાબર, 10 બાય 10 એટલે એક ચોરસ રૂમ થાય. ઓકે, એ ચોરસ રૂમનું ભાડું 15 થી 20 હજાર રૂપિયા હોય છે મેટ્રો સિટીમાં. એટલું બધું બહુ હેવી ભાડું હોય છે. તો તમે વિચારો પ્રોપર્ટીની વેલ્યુ કેટલી હશે જેમાં 10 બાય 10ની રૂમનું ભાડું એટલું હોય. ઓકે, તો સામાન્ય વ્યક્તિને પરચેસ ના કરી શકે. આનો એક બેટર ઉપાય શું છે કે ગવર્મેન્ટ સસ્તા ઘર પ્રોવાઈડ કરે, બરાબર. તો આવી યોજનાઓ પહેલેથી ચાલે છે. તમે જુઓ જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન, બરાબર, 2005માં શરૂ કરવામાં આવ્યું હતું, બરાબર. અને પારેખ કમિટી રિપોર્ટ અનુસાર જે રાજીવ આવાસ યોજના અને રાજીવ ઋણ યોજના જે છે, બરાબર, હાઉસિંગ સ્કીમ જે યોજના હતી અને બાદમાં મોદી ગવર્મેન્ટ આવી, તો એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, બરાબર, ગ્રામીણની પાસે ઘણી વખત તમે સ્કીમમાં જોજો જી લખેલું હશે અને અર્બન અર્બન હશે, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન, બરાબર, તો એમાં યુ લખેલું હશે. તો આની અંદર એક એફોર્ડેબલ પાકા મકાન પ્રોવાઈડ કરવામાં આવે છે મેઇન એરિયામાં, સિટી એરિયામાં અને રૂરલ એરિયામાં. રૂરલ એરિયામાં પણ જ્યાં જરૂર છે ત્યાં, મોસ્ટ ઓફલી કેસમાં ગામડાઓ ખાલી હોય છે, પણ જ્યાં ગામની ડિમાન્ડ હોય એ અનુસાર એરિયા વાઇઝ મકાનો બનાવવામાં આવે છે. આની અંદર ટોટલ 67% જે ટાર્ગેટ છે મકાન આપવાનું, બરાબર, આમાં જે પણ લાભાર્થી હોય. આમાં કેવું હશે, સરકાર પહેલાં આવાસ બનાવશે. આવાસ તમે જોતા હશો, સિટી એરિયામાં હશો તો તમે ક્યાંક ને ક્યાંક જોયા જ હશે, હાઈ રાઈઝ હશે, બરાબર, મોટા મોટા બિલ્ડિંગ હશે, એની અંદર ફ્લેટ હશે. ફ્લેટમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે, તમને લાગે પછી એની જે મિનિમમ કિંમત નક્કી થઈ હશે તમે ભરશો તો ફ્લેટમાં તમે રહી જશો. ઓકે, યાદ રાખજો, ફ્લેટમાં તમને સંપૂર્ણ માલિકી મળતી હોતી નથી, ખાલી જે ભાડા હોય છે એમાંથી તમને મુક્તિ મળશે. હા, પણ તમે જો લોન કરશો તો એ લોન તમારે અમુક સમય સુધી ભરવી પડશે. ઓકે, બાદમાં તમને તમે એમાં રહી શકશો વિથાઉટ લોન. આનાથી શું થશે, જે મધ્યમવર્ગીય અને ગરીબ પરિવાર છે એને પાકું મકાન મળશે, એ પણ સામાન્ય ખર્ચ કરીને, બરાબર, જે એને એફોર્ડેબલ હશે. ઓકે, મેઇન વસ્તુ આની અંદર યાદ રાખજો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હોય કે અર્બન હોય, એફોર્ડેબલ શબ્દ હંમેશા યુઝ કરવો, બરાબર, કે લોકોને પરવડે એવું પાકું મકાન સરકાર પ્રોવાઈડ કરાવડાવે છે. અને ડેટા કામ લાગી શકે છે યોજનાઓ. મોસ્ટ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓને સૌથી મોટી જે સમસ્યા હોય છે, સમસ્યા શું હોય છે કે કઈ યોજના કરવાની કઈ નહીં કરવાની, કારણ કે યોજના બહુ બધી હોય છે. તો કરંટ અફેરમાં જે જે યોજનાનું નામ આવે એ યોજના તમે કરી શકો છો. હવે ડિજિલોકર, ડિજિલોકર ઉપર આની પહેલાં ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે મેન્સમાં, ફરીથી આની ઉપર ચર્ચા કરી લો. ડિજિલોકરનો ઉપયોગ તમને ખ્યાલ હશે, ખાસ કરીને જો તમે કોઈ ટ્રાફિક હવાલદાર, બરાબર, અથવા ટ્રાફિક પોલીસે તમને પકડી હશે તો તમને ખ્યાલ હશે કે તમારા અગત્યના જે દસ્તાવેજ છે, જેમ કે તમારું આધાર કાર્ડ, તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, તમારા સર્ટિફિકેટ, બરાબર, એ તમે ડિજિલોકરમાં ડિજિટલી રાખી શકો છો અને વેલિડ છે, બરાબર, તમે ગમે ત્યાં એને બતાવીને ઉપયોગ કરી શકો છો. સવાલ અહીંયા એમ છે કે ડિજિલોકરની અંદર તમારા જે ડોક્યુમેન્ટ છે એ સેફ છે કે નહીં. સેફનો મતલબ અહીંયા સાયબર સિક્યુરિટી સાથે છે કે ડિજિલોકર એક એપ છે, બરાબર, એ ગવર્મેન્ટ એપ છે જે મૈત્રી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી ડિપાર્ટમેન્ટ છે, બરાબર, એના અંતર્ગત કામ કરે છે. આ ખાસ યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટીની અંદર, બરાબર, શોર્ટ ફોર્મમાં એને મૈત્રી કહેવાય છે, તો એના અંદર કામ કરે છે. અને આની અંદર રહેલા ડેટા સેફ છે કે નહીં, બરાબર, એક સૌથી મોટી સમસ્યા છે, એને લઈને અહીંયા ડિસ્કશન આપેલી છે. ડિજિલોકરનો અત્યારે કોઈ અલ્ટરનેટિવ નથી, પણ હાલમાં સરકારે કહેવા અનુસાર, બરાબર, એની અંદર જેટલી પણ ઇન્ફોર્મેશન છે સિક્યોર છે, જ્યાં સુધી કે તમારો જે મોબાઈલ અંદર કોઈ મેલિશિયસ સોફ્ટવેર ઇન્સ્ટોલ ના કરે. મેલિશિયસ સોફ્ટવેર મતલબમાં
તમારો મોબાઈલ હેક ના થયેલો હોય હેકર દ્વારા, બરાબર, અધરવાઇઝ તમારી ડેટા લીક થઈ શકે છે, જે પણ કોઈ તમારી પર્સનલ ડિટેલ હશે એના અંદર. હવે ગવર્મેન્ટ એક ચાઇના બોર્ડરને સરાઉન્ડિંગ, બરાબર, ચાઇના બોર્ડરને સરાઉન્ડિંગ ત્રણ સ્ટેટ યાદ રાખજો, અરુણાચલ પ્રદેશ મતલબ નોર્થ ઇસ્ટ વાળો રીજન, પછી સિક્કિમ, સિક્કિમ સિલિગુડી કોરિડોર, સિક્કિમ અને ઉત્તરાખંડ, બરાબર, ઉત્તરાખંડ ના ત્રણ એરિયામાં બોર્ડરની આજુબાજુનો જે એરિયા છે, પર કિલોમીટર 2 કરોડના ખર્ચે, બરાબર, રોડ બનાવે છે. આ રોડનો ખર્ચ અહીં આપેલો છે. અને આને જે સ્કીમનું નામ છે એ છે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. આ યાદ રાખજો, બહુ નાનકડી એવી છે, ફિલિમ્સ માટે અગત્યનું રહેશે, મેન્સમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બને એના ચાન્સીસ ઓછા છે. તો આ જે ગામડાના એરિયા હોય છે, બરાબર, ગામડાના એરિયા હંમેશા યાદ રાખજો, ગામડાના એરિયા હોય કે રાજ્યના છેવાડાના એરિયા હોય, બરાબર, ત્યાં સુધી કોઈ દિવસ ડેવલપમેન્ટ પહોંચતું હોતું નથી, પાકા રસ્તા હોતા નથી, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોતું નથી. એનું મુખ્ય કારણ જે હોય છે એ હોય છે રોડ. રોડ ના બનવાને લીધે જે ડેવલપમેન્ટ ત્યાં સુધી પહોંચવું પડે એ નથી પહોંચતું. તો એવા દૂરના ગામડા સુધી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય એ હેતુસર, બરાબર, વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અતિ છેવાડાના જે ગામડા છે, અત્યારે ખાલી બોર્ડરવાળા એરિયા લીધા છે, પણ પછી બોર્ડરવાળા રોડ કમ્પ્લીટ થઈ જશે. 113 રોડ જે છે સેન્શન થયા છે હાલમાં પ્રેઝન્ટલી, અને એને પર ધીરે ધીરે આપણે શું કરશું, વધારતા જશું, અને ધીરે ધીરે શું કરશું, આપણે વધારતા જશું. એમાંથી 105 ઉપર કામ ચાલુ થઈ ગયું છે, 105 ઉપર કામ ચાલુ થઈ ગયું છે, અને હજી આપણે આગળ ડેવલપમેન્ટ કરશું. તો આ જે બધી ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન આપણે ડિસ્કસ કરી 12 અને 13 મે ધ હિન્દુ એનાલિસિસ. વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સ ઇન્ટેક અને જે રેગ્યુલર ન્યૂઝ હશે એમાંથી એ જ ન્યૂઝની ચર્ચા આપણે ધ હિન્દુ વાળા સેશનમાં કરીએ છીએ, જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્સ ધરાવતું છે, બરાબર, કે જેથી તમારો સમય ઓછો બગડે અને ઇફેક્ટિવ કામ થઈ જાય. તો આ રેગ્યુલર અપડેટ મેળવવા માટે તમે એકેડમીના જે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ છે, બરાબર, એને તમે જોઈન કરી શકો છો. તો આની લિંક ડેલી ધ હિન્દુ એનાલિસિસ લિંક તમારા સુધી પહોંચી જશે. આજના માટે એટલું જ તે. નવી ઇન્ફોર્મેશન સાથે ફરીથી મળશું, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.